માધવપુર ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું, જેમાં ગ્રાહકોના કામ ટલ્લે ચઢાવાતા હોય તેવા ગ્રાહકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માધવપુરની બેંકમાં હાલ છેલ્લા ઘણા દિવસથી પાસબુકમાં એન્ટ્રી પણ કરી આપવામાં આવતી નથી. તેમજ ખેડૂતોને પાક ધિરાણ, કિસાન ક્રેડિટ કાર્ડ, બેંક લોનો જેવી કામગીરીઓ થતી નથી અને જો ગ્રાહકો દ્વારા રજૂઆત કરવામાં આવતા તો મેનેજર શિવારામ દ્વારા ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવે છે અને ગ્રાહકો સામે પ્રેસ મીડિયાને બોલાવશો તો ધક્કા મારી બહાર કાઢી મૂકીશું અને પોલીસ કેસ કરી દેશું તેવી ધમકી આપીને ગ્રાહકોને ડરાવવામાં આવે છે અને આ મેનેજર દ્વારા પોતાની મનમાની બેફામ ચલાવવામાં આવે છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આ બાબતને લઈને ગ્રાહકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તથા સાંસદ રમેશભાઈ ધરૂકને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને માધવપુરના વિસ્તારમાં સૌથી મોટી અને વધારે ગ્રાહકો ધરાવતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, ત્યારે આ બાબતને લઈને દાહોદવાડા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે શું ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બેંક મેનેજર શિવારામ વિરુદ્ધ કોઈ પણ પગલાં લેવાશે કે નહીં અને શું ગ્રાહકોને ન્યાય મળશે કે નહીં તે જોવું રહ્યું. તેમજ ખેડૂત ભાઈઓ, વેપારીઓ, સામાન્ય લોકોના પ્રશ્ન દૂર થશે કે નહીં, તેઓને સહાય થશે કે નહીં અને પાક ધિરાણ કે લોન અને અનેક બેંકને લગતા અનેક કામોની કામગીરી થશે કે પછી આવા જ અધિકારીઓની ઉદ્ધતાએ ભર્યા વર્તનથી લોકોને પરેશાન થવું પડશે તે જોવું રહ્યું. સવારથી અમે બેંકમાં સેન્ટ્રલ બેંકમાં પૈસા પેમેન્ટ ઉપાડવા આવ્યા તો કે ઉપરથી ઓલું બંધ છે ને અંદરોઅંદરનો સ્ટાફનો વિખવાદ છે, એનો ભોગ 30-40 કસ્ટમરો હેરાન થઈને ઊભે એક કલાક ઉગાડીને હવે કેસ બારી હમણાં ચાલુ કરી 2 મિનિટ પહેલા. અને કે મીડિયાવાળાને બોલાવે ને બોલાવીશો કે ફરિયાદ કરશો તો મોં તોડી નાખીને આમ કરી ને બેંક બંધ કરી દઈને બેંકમાંથી બારોબાર કાઢી મૂકી પોલીસ બોલાવીને તમને હોપી દે ને એવી ધમકીઓ આપે અને બેંક મેનેજર અને કસ્ટમરે ઉદ્ધત વર્તન કરે અને ઉપરથી કે અમારું મેલ કર્યો હતો આવશે પછી જ પેમેન્ટ થાય અને અંદરોઅંદરનો સ્ટાફમાં તકલીફ છે ને કે અમારા સ્ટાફ ઘટે સ્ટાફ બેંકને શટર બંધ કરી દઈને તમારે જે થાય કરી લ્યો ને એવા જવાબ આપે. એટલે આની માટે શું છે કે ભાઈ જે કંઈ ઘટતું હોય એ અધિકારીઓ ઉપલા અધિકારીઓ જે કંઈ સ્ટાફ ઘટતો સ્ટાફ મૂકો તો કસ્ટમરનો ભોગ લેતા બંધ થાવ. નગેન્દ્ર સરકારે એમ કહે કે ભાઈ બધા બેંક થ્રુ વહીવટ થવા જોઈએ અને બેંકમાં અભણ માણસો હારે આવી રીતના ઓલા ઉદ્ધત વર્તન થાય તો બેંકમાં આવતા ગ્રાહકો બંધ થઈ જાય બરાબર. અને આવી રીતે બેંકેલાઇઝેશન કરવું તો કેવી રીતે થાય? સરકારની કેન્દ્ર સરકારની યોજના છે કે બધા આખા દેશને બેંકારે જોડવો અને આવા અધિકારીઓ મૂકી અને ઉદ્ધત વર્તન બેંકારે કરતા હોય, જેણે ભીખ માગવા આવતા હોય પોતાના પૈસા લેવા આવે તો જેણે ભીખ માગવા કે લોન લેવા આવે તો એવું વર્તન કરે. અહીં માધવપુર ગેટમાં સેન્ટ્રલ બેંકમાં કનેક્ટિવિટીના પ્રશ્ન પણ વારંવાર રહે છે, તો એ કનેક્ટિવિટી પ્રશ્ન હોવાને કારણે વેપારી મિત્રો અને ગ્રાહકોને ઘણી પ્રોબ્લેમ થાય છે. આજ સવારે એક અંદરોઅંદર સ્ટાફનો પ્રોબ્લેમ હોવાને કારણે 1 કલાક સુધી પ્રોસેસ બધી બંધ રહી હતી, તો પૂરતો સ્ટાફ મળે અહીં કનેક્ટિવિટીનો પ્રશ્ન પણ છે અને એન્ટ્રી પાડવામાં માણસો પણ નથી, તો અહીં પૂરતો સ્ટાફ રહે અને અંદરોઅંદરથી પ્રશ્નથી સોલ્યુશન લાવે તો ગ્રાહક મિત્રો પરેશ નિમાવત, KTV ન્યૂઝ, માધવપુર ખેડ.